રખડતા ઢોરના ત્રાસથી બચવા માટે અલગ અલગ પોલિસી બની રહી છે, પણ અમલવારીમાં નક્કર આયોજનના અભાવથી સુધારો થતો નથી. હાઈકોર્ટે કામગીરી કરવાની સૂચના આપતા રાજ્ય સરકારે તમામ પાલિકાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને કોન્ફરન્સ પૂરી થતાં જ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, રેલવે સહિતના તંત્રની તાકીદની બેઠક બોલાવાઈ હતી અને રખડતા પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આજથી જ પોલીસ સ્ટાફને સાથે રાખી ઢોર પકડવાની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં આજે 4 જેટલી ટીમ ઉતરી છે અને ઢોર પકડની કામગીરી કરવામાં આવી રહી છે. આજે હાઈકોર્ટના નિર્દેશ મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, એનસીડી વિભાગ દ્વારા બરોબર સખત ઢોર પકડની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં પોલીસ સીપી સાહેબનો પણ સહયોગ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ સારો સહયોગ પ્રાપ્ત થયેલ છે અને આ કામગીરી વધુ વેગવંતી બનાવવાની જ છે. અત્યારે 6 ટીમ દ્વારા કામગીરી થઈ છે, બરોબર છે. એમાં બે ટીમ પોલીસની અમારી સાથે છે. અમે બેડીપરામાંથી ટ્રેક્ટર ભરીને ખાલી કરવા જઈએ છીએ. નેક્સ્ટ રૂટ અમે પાછું થોડી વારમાં ચાલુ કરશું ખાલી કરીને.